નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, ફરી એકવાર શ્રી આદર્શ બીએસસી કોલેજમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સેમેસ્ટર 5 કોમ્પ્લેક્સ એનાલિસિસમાં નવો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. એની પહેલા થોડું રિવિઝન કરી લઈએ કે આગળના લેક્ચરમાં શું જોયું હતું. આપણે જે એની પહેલા કોસાઇન અને સાઇનના આધારે એક્સપાન્શન જોયા હતા, એના અમુક દાખલાઓ આપણે અગાઉના લેક્ચરમાં જોયા હતા. આજે આપણે એક્સપાન્શન જોવાના છે. પહેલા બે યુનિટમાં મોટા ભાગે એક્સપાન્શન જોવાના આવે છે. તો બાળકો, ખાસ વિનંતી કે પહેલેથી બધું વ્યવસ્થિત પ્રિપેર કરો તો જ આગળ ખબર પડશે. દાખલા તરીકે લગભગ એક્સપાન્શનમાં ડી મૂવિયસ થિયરમના સ્ટેપ છે એનો યુઝ થાય છે. તો એ તમને ક્યારે આવડશે? જ્યારે ડી મૂવિયસ થિયરમ આખું ખબર હોય, એનું સ્ટેટમેન્ટ ખબર હોય, તો આગળ આવડે. ઓકે, તો આજે પણ એક્સપાન્શન જોવાના છે. શું જોવાનું છે? અગાઉ મેં કીધું કે એક્સપાન્શન ઓફ કોસ આલ્ફા ઇન ટર્મ્સ ઓફ આલ્ફા, સાઇન આલ્ફા ઇન ટર્મ્સ ઓફ આલ્ફા, અને એ બેના આધારે ટેન છે જે તમારે હોમવર્કમાં. આજે પેલા બે એક્સપાન્શન આપણે જોશું. ટેન વાળું એક્સપાન્શન તમારે જાતે કરવાનું છે, તેમજ ત્યારબાદના પ્રથમ ત્રણ દાખલાઓ તમારે તમારી જાતે ગણવાના. જોઈએ, સ્ટાર્ટ કરી દઈએ આપણે. પેલું વેલું શું જોવાનું છે? કોસ આલ્ફા ઇન ટર્મ્સ ઓફ આલ્ફા. કોસ આલ્ફા નું એક્સપાન્શન જોવાનું છે કેની ટર્મ્સમાં? તો કે આલ્ફા ની ટર્મ્સ ની અંદર. તો આપણે આગળ જે પેલા છે એ તો લખીએ કે વી નો ધેટ શું આવશે આપણે આગળ? કોસ એન થીટા, જેનું એક્સપેન્શન આપણે આગળ ઓલરેડી છે એ લખીએ. શું છે કોસ એન થીટા નું? તો એન હોય તો ક્યાંથી શરૂઆત થાય? ઝીરો થી. તો એન સી ઝીરો કોસ કેટલા આવશે? એન થીટા સાઇન આવે નહીં. પ્લસ માઇનસ, માઇનસ એન સી ટુ કોસ એન માઇનસ ટુ થીટા સાઇન સ્ક્વેર થીટા. રેડી? પ્લસ એન સી ફોર કોસ એન માઇનસ ફોર થીટા સાઇન ફોર થીટા માઇનસ અપ ટુ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. હવે આગળ જે આપણું સ્ટેપ છે એને આપણે કઈક આ રીતે લખી શકીએ. એન સી ઝીરો ની, એન સી ઝીરો ની કિંમત શું થાય? વન. એટલે કોસ એન થીટા માઇનસ એન સી ટુ નું સાદું રૂપ એન એન માઇનસ વન અપોન ટુ ફેક્ટોરિયલ કોસ એન માઇનસ ટુ થીટા અને સાઇન સ્ક્વેર થીટા. રેડી? એ પ્રમાણે એના પછીનું જે સ્ટેપ છે પ્લસ શું આવશે સાદું રૂપ? એન એન માઇનસ વન એન માઇનસ ટુ એન માઇનસ થ્રી અપોન ફોર ફેક્ટોરિયલ કોસ એન માઇનસ ફોર થીટા ઇન્ટુ સાઇન ફોર થીટા માઇનસ અપ ટુ આમ લખી શકીએ. બરાબર? હવે આપણે શું લેવાનું છે કે કોસ આલ્ફા નું કેની અંદર? તો આલ્ફા ની ટર્મ્સ માં એક્સપાન્શન લેવાનું છે. તેના આધારે આપણે ધારી લઈએ ટેક ઓર સપોઝ શું આવશે અહીંયા? એન થીટા બરાબર આલ્ફા લઈએ તો કોસ આલ્ફા થશે ને. તો એન થીટા બરાબર આલ્ફા લઈ લઈએ. બરાબર? હવે અહીંયા તમે જો આ બધી એન છે અહીંયા કઈક વેલ્યુ મૂકવી પડશે. તો એન ને કરતા કરીએ તો એન બરાબર શું છો? તો એન ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આલ્ફા ડિવાઇડ થીટા. આવું થાય, આ ટર્મ મળી આપણને. હવે સિમ્પલ વસ્તુ આગળ જોઈએ શું કરવાનું છે. કિંમત મૂકવા આપેલ ની અંદર તો શું આવશે? આપણે કિંમત મૂકીએ તો કોસ અહીંયા શું થઈ જાય? કોસ આલ્ફા થઈ જાય ને એન થીટા બરાબર કિંમત મૂકી એટલે. અને આને ઇક્વેશન આપ્યું તો એવું કહી શકો કે ઇક્વેશન વન પુટ ધીસ વેલ્યુ ઇન ઇક્વેશન વન. એ બધું સમજાવવાનું કામ મારું છે, લખવાનું કામ તમારું છે. ઓકે, અહીંયા શું આવશે? એન ની જગ્યાએ આલ્ફા ડિવાઈડ થીટા, થીટા માઇનસ પેલા શું આવશે? આલ્ફા ડિવાઈડ થીટા ઇન્ટુ આલ્ફા ડિવાઈડ થીટા માઇનસ વન ડિવાઈડ બાય ટુ ફેક્ટોરિયલ
cos alpha divide theta minus 2 theta sin theta. Ready? एक प्रमाणे next step શું આવશે એનું ડાયરેક્ટ નીચે લખો કારણ કે અહીંયા સમાશે નહીં તો એ જે સ્ટેપ છે કે આવું આવશે alpha divide theta ત્યાર પછી alpha divide theta minus 1 alpha divide theta minus 2 alpha divide theta minus 3 upon 4 factorial અને અહીંયા શું થઈ જાય cos alpha divide theta minus 4 sin 4 theta minus up to ઓકે આ સ્ટેપ મેળો હવે બાળકો તમે અહીંયા જોશો તો આપણે સાદુરૂપ લેવું પડશે સાદુરૂપ કઈ રીતનો આવશે તો કે અહીંયા જે થીટા છે એને સાદુરૂપમાં લઈ લઈએ તો શું આવશે તો એક માટે જોઈએ તો આ થીટા છે એ નીચે આવે એટલે એક થીટા લ્યો આ થીટા છે એ પણ નીચે લેવો પડશે ભાઈ અહીંયા મલ્ટીપલમાં લેવો પડશે તો અહીંયા શું થઈ જાય આલ્ફા ઇનટુ બ્રેકેટમાં આલ્ફા માઇનસ થીટા અપોન થીટા તો નીચે કેટલા છે આ બે વખત એટલે થીટા ઇનટુ થીટા તો શું આવે થીટા સ્ક્વેર ઓકે અહીંયા કંઈ કરવાની જરૂર નથી એ જ રીતે જ રાખીએ આગળ જોશું ઓકે પણ જે અહીંયા થીટા સ્ક્વેર મળ્યો એ અહીંયા સાઈન ની અહીંયા સોરી એક મિસ્ટેક છે શું આવશે સાઈન સ્ક્વેર થીટા છે તો અહીંયા કેટલા છે સાઈન સ્ક્વેર થીટા અને નીચે કેટલા વધ્યા થીટા સ્ક્વેર એને આપણે ઓલ ડાઉન એટલે કે બધા શું લખી શકીએ સાઈન થીટા ડિવાઇડ થીટા ઓલ સ્ક્વેર રેડી એ પ્રમાણે અહીંયા જોશો તો શું આવશે એક આ નીચે આવશે આ બીજો ત્રીજો ચોથો ચાર વખત થીટા છે એ નીચે આવશે તો એના આધારે શું લખી શકશું આપણે સાઈન થીટા અપોન થીટા ઓલ રેસ ટુ 4 ઓકે આવું આપણે લખી શકશું પહેલા એટલા માટે સમજાવું કે હવે ડાયરેક્ટ લખશું તો અહીંયા સ્ટેપ શું આવશે કોસ આલ્ફા અપોન થીટા થીટા માઇનસ આલ્ફા તો આલ્ફા માઇનસ થીટા અપોન 2 ફેક્ટોરિયલ આ બે થીટા ક્યાં ગયા હમણાં હું તમને કહું કોસ આલ્ફા ઇન્ટુ થીટા માઇનસ 2 અહીંયા આવ્યા સાઈન થીટા ડિવાઇડ બાય થીટા ઓલ સ્ક્વેર ઓકે આ જે બે થીટા છે અહીંયા લખ્યા ને ઓલ સ્ક્વેર કર્યો રેડી એ પ્રમાણે નેક્સ્ટ ટર્મ શું આવશે પ્લસ આલ્ફા આલ્ફા માઇનસ થીટા આલ્ફા માઇનસ 2 થીટા અને આલ્ફા માઇનસ 3 થીટા અપોન 4 ફેક્ટોરિયલ ઇનટુ આ ઇનટુ વાળો સ્ટેપ છે જો નીચે લખું છું ઓકે તો ઇનટુ વાળા સ્ટેપ માં શું આવશે હવે આ જે બાકી જોઈએ તો એ શું આવશે કોસ આલ્ફા ડિવાઇડ થીટા માઇનસ 4 સાઈન થીટા ડિવાઇડ બાય થીટા ઓલ રેસ ટુ 4 માઇનસ અપ ટુ રેડી બાળકો આ સ્ટેપ આવ્યું હવે શું કરશું તો આની અંદર આપણે એક લિમિટ લગાડી દઈ જેથી કરી સાદુરૂપમાં સરળતા થાય તો લિમિટ શું લગાડશું કે જ્યારે થીટા ની વેલ્યુ 0 હોય ત્યારે એન શું હોય થીટા ને એન અદલ બદલ તો શું હોય ઇન્ફાઇનાઇટ તો થીટા ની વેલ્યુ જ્યારે 0 હોય ત્યારે એન શું હોય ઇન્ફાઇનાઇટ તો પેલા હું આને સાફ કરીશ અને નીચેનું સ્ટેપ છે આઈએમપી છે એટલે એના સિવાયના સ્ટેપ છે એ રિમૂવ કરીએ આપણે તો શું આવશે ત્યાર પછીનું સ્ટેપ અહીંયા મેં તમને કીધું એમ આપણે જે લિમિટ સેટ કરવાની છે કે શું લઈએ કે થીટા જ્યારે 0 હોય તેન શું આવશે એન કેટલા થશે ઇન્ફાઇન રેડી આલ્ફા રેસ શું છે ઇન્ફાઇન તો આની અંદર આપણે આને લિમિટ લગાડીએ કે લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 આખા બ્રેકેટમાં તો અહીંયા લઈએ કે બરાબર લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 ઓકે તો આ ગુણ લખીએ શું છે પેલું cos આલ્ફા થીટા ઇનટુ થીટા માઇનસ આલ્ફા આલ્ફા માઇનસ થીટા અપોન 2 ફેક્ટોરિયલ cos આલ્ફા ડિવાઇડ થીટા માઇનસ 2
साइन थीटा डिवाइड बाय थीटा होल स्क्वायर थ्री ત્યાર પછી નું સ્ટેપ પ્લસ નીચે લખું છું તે જે આ પછી નું સ્ટેપ છે એ શું આવશે અહીંયા આવો એડી તે શું થશે આલ્ફા આલ્ફા માઈનસ થીટા આલ્ફા માઈનસ 2 થીટા આલ્ફા માઈનસ 3 થીટા ડિવાઇડ બાય 4 ફેક્ટોરિયલ ઓકે તો આ 4 ફેક્ટોરિયલ છે અને મલ્ટીપલ માં શું છે cos थीटा बाय अरे सॉरी अल्फा बाय थीटा माइनस 4 अने साइन थीटा बाय थीटा प्लस 2 4 यार बसी माइनस अप टू अप ओके अब विद्यार्थी मित्रों हम बे लिमिट नहीं खबर हो जाए कोस ने ना साइन नहीं तो तुम्हें जा रहे कोस ने कोई लिमिट लगा रहा था तो कहीं आज कोस वालू छे ने એ cos x ના ટર્મ માં છે તે પણ સ્ટેપ છે cos x ના ટર્મ માં છે ખાસ છે અલગ વસ્તુ છે બરાબર એની સાથે કહી લેવાનું અને sin વાળું છે ને એ sin x / x આ કન્ડિશન માં છે sin x / x તો આ જ્યારે કન્ડિશન માં આવતું હોય ને તો એની તમને લિમિટ દાખલા તરીકે લિમિટ વી નો ધેટ આપણે ખબર છે શું ખબર છે કે લિમિટ x tends to 0 cos x बराबर શું થાય 1 લિમિટ x tends to 0 cos x बराबर શું થાય 1 અને લિમિટ x tends to 0 sin x divide by x તો એ પણ શું થાય 1 શું થાય લિમિટ આને લગાડીએ તો cos x x tends to 0 હોય ત્યારે 1 થાય બરાબર એ પ્રમાણે અહીંયા sin x / x હોય તો એ પણ શું થાય 0 થાય તો આ બે કન્ડિશન છે એ તમારે યાદ રાખવી પણ યાદ એટલે ટૂંકમાં ભણી ગયા છો કે નવું છે નહીં તો એ આની અંદર લગાડીએ તો સાદું રૂપ ન લેવાનું જે વૈધાને એ સ્ટેપ લઈ લેવાના આવે કે અહીંયા જે sin અને cos વાળા જેટલા પણ સ્ટેપ હશે કે થીટા હશે એ બધું શું થઈ જાય નીકળી જાય ખાલી થીટા તો શું છે 0 છે લિમિટ આપણે લગાડી ને જેડી અને જે બાકી રહે છે એનું શું થાય છે હવન થાય છે હવન થોડું થાય એ જે બાકી રહે છે આલ્ફા એ અહીંયા રહેશે તો આપણે 1 બાય 1 સ્ટેપ જોઈએ શું આવશે પેલું એલું સ્ટેપ પેલાની અંદર શું વધશે ખાલી 1 જેડી માઈનસ આની અંદર શું વધશે ખાલી 2 આલ્ફા વધશે એટલે આલ્ફા ઇન્ટુ આલ્ફા તો આલ્ફા સ્ક્વેર ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ બાકી જો થીટા છે ગયા કોસ એ ગયા સાઈન એ ગયા ગયા એટલે એની કિંમત 1 થઈ જાય એટલે ગયા હો રેડી ના 0 થઈ જાય એટલે નીકળી ગયા ખબર પડી આ બધું તમને શીખવવાનો આવે નહીં પછી પ્લસ અહીંયા કેટલા વધ્યા 1 2 3 4 આલ્ફા આલ્ફા 4 ડિવાઇડ બાય 4 ફેક્ટોરિયલ રેડી બીજું બધું પછી ગયો એ પ્રમાણે નેક્સ્ટ સ્ટેપ છે તો આ રીતે અલ્ટરનેટ આવશે શું આવશે માઈનસ આલ્ફા 6 બાય 6 ફેક્ટોરિયલ કે આના પછીનો આપણે સ્ટેપ લઈને સાદું રૂપ આપ્યું હોય તો એ પણ આવે પ્લસ અપ ટુ તો આ જે આપણને મળ્યું છે એ શું મળ્યું cos આલ્ફા બરાબર cos આલ્ફા નું એક્સપાન્શન મળ્યું ઇન ટર્મ્સ ઓફ આલ્ફા cos આલ્ફા નું આલ્ફા માં આપણને શું મળ્યું એક્સપાન્શન મળ્યું ઓકે બાળકો ખબર પડી શું કર્યું પહેલા વેલા આપણે આગળ શું છે cos tan થીટા નું એક્સપાન્શન છે એલી એની અંદર જે NC1 NC0 NC2 NC3 જે પણ આવતા હોય એને સાદું રૂપ લીધા એ સાદું રૂપ લીધા ત્યારબાદ આપણે કઈક લીધું શું કામ લીધું તો કે આપણે cos n થીટા ને cos આલ્ફા માં કન્વર્ટ કરવાનો છે તો n થીટા બરાબર શું લીધું આલ્ફા તો n બરાબર શું થાય આલ્ફા / થીટા લઈ લીધું એને એની અંદર સાદું રૂપ આપ્યું ત્યારબાદ આપણે શું કર્યું સાદું રૂપ આપ્યા બાદ લિમિટ મૂકી લિમિટ મૂકી અને આ બે કન્ડિશન તમને ખબર હોય આ તમે ભણી ગયા ઓકે એ કન્ડિશનનો ઉપયોગ કરીએ તો ખાલી એટલું જ વધે છે જે શું મળ્યું છે આપણને એક્સપાન્શન ઓફ cos આલ્ફા ઇન ટર્મ્સ ઓફ આલ્ફા ઓકે બાળકો સેમ વસ્તુ આપણે કોના માટે જોવાની છે sin માટે એક જોઈ લઈએ
આશા રાખું છું દરેક વિદ્યાર્થીઓ અવિરત મહેનત કરતા જ હશે, પણ જો ન કરતા હોય તો ચાલુ કરી દેવી. ટૂંક સમયમાં લગભગ તમારા સપનાઓ, તમારા જે ઓરતા છે, પૂરા થઈ જાય. કોલેજ આવવાનું છે શરૂ થઈ જાય. તો યાદ રાખજો, કોલેજ આવવાનું શરૂ થશે એટલે જેટલું પણ છે આપણે ચલાવ્યું છે એની વારંવાર ટેસ્ટ લેવામાં આવશે. વર્ગખંડની અંદર એ પ્રશ્નો છે પૂછવામાં આવશે, અને એના આધારે જ આપણે આગળનું છે સિલેબસ કઈ રીતે કમ્પ્લીટ કરો એ બધા નિર્ણયો લેવામાં આવશે. તો એટલું બધું તૈયાર હોવું જોઈએ. આજથી એક થોડીક ફેરફાર કરશું કે આપણે ઘણા દાખલાઓ છે કોમ્પ્લેક્સ ની, મટીરિયલ તમે જોયું હશે, તો એ દાખલાઓ છે એમાંથી અમુક દાખલાઓ જ હું કરાવે, બીજા તમારે તમારી જાતે કરવાના છે. અને જયારે રેગ્યુલર બોલાવવામાં આવે ત્યારે દરેક દાખલા ચેક કરવામાં આવશે. તો શું છે ત્યાર પછી? સાઈન આલ્ફા ઇન ટર્મ્સ ઓફ આલ્ફા, તો લેમ જેમ સેમ વસ્તુ છે, પણ કઈ વાંધો નહીં, આપણે અહીંયા પ્રૂવ કરી દઈએ. તો શું આવશે? અમુક સ્ટેપ સુધી જોઈએ, આગળનું તમે તમારી રીતે કરી નાખજો. અને ટેન આલ્ફા નું શું આવશે? સાઈન ડિવાઈડ કોસ, રેડી? અને તમારી આગળ પછી માં એક જે છે 1 પ્લસ એક્સ રેસ ટુ માઇનસ 1 હોય તો આનું સાદું રૂપ શું થાય? 1 પ્લસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ક્યુબ પ્લસ અપ ટુ. આ તમારે ખાલી લેવાનું છે 10 માં, બીજું કઈ છે નહીં. અને બે સાદું રૂપ આપતા જે દાખલા તરીકે અહીંયા જે આવ્યું 1 પ્લસ સોરી 1 માઇનસ આલ્ફા સ્ક્વેર બાય 2 ફેક્ટર એટલે બધું એમાં એડ થઈ જાય, કઈ નવું છે નહીં. ઓકે, અમુક સ્ટેપ સુધી હું તમને કરાવો અને ત્યાર પછી તમે જાતે કરી શકો છો. થોડું હોમવર્ક છે વધતું જશે, કારણ કે ઓનલાઈન લેક્ચર આપણે લઈએ છીએ તો એક લિમિટેશન અનુસાર લેક્ચર લઈ શકતા નથી, કે વીકના એટલા જોઈએ. બની શકે કે પછી તો તમારી એક્ઝામ વહેલી આવી જાય તો સિલેબસ કમ્પ્લીટ કરવાનો થાય 4 યુનિટનો. તો એટલા માટે જે હોમવર્કમાં દાખલો આપે છે વ્યવસ્થિત ગણવા, કંઈ પણ ડાઉટ હોય તો પૂછી લેવા. વોટ્સએપ નંબર છે, રેગ્યુલર નંબર તમારી આગળ છે. તો આપણે આગળ શું છે? વી હેવ અથવા તો વી નો દેટ. We have sine n theta is equal to શું છે? n c 1 cos n minus 1 theta. Ready? Sine theta. એ જ પ્રમાણે ત્યાર પછીનું સ્ટેપ શું આવશે? માઇનસ એન સી 3 કોસ એન માઇનસ 3 થીટા સાઇન ક્યુબ થીટા. આગળનો સ્ટેપ તમારે લખવાનું છે, હું અહીંયા નથી લખતો, બે સ્ટેપ જ સમજાવું છું. પ્લસ અપ ટુ, રેડી? તમારે લખવાનું છે. તો અહીંયા આગળ જે છે આને આપણે શું લખી શકીએ કે એન સી 1 છે તો શું આવે? એન એન સી 1 નું મૂલ્ય શું થશે? એન અને કોસ એન માઇનસ 1 થીટા સાઇન થીટા, રેડી? એ જ પ્રમાણે આનું મૂલ્ય શું થશે? એન એન માઇનસ 1 એન માઇનસ 2 અપોન 3 ફેક્ટોરિયલ કોસ એન માઇનસ 3 થીટા સાઇન ક્યુબ થીટા, રેડી બાળકો? હવે આના પછીનું જે સ્ટેપ છે શું થશે? એના પછીના સ્ટેપમાં કઈ નહીં, આપણે શું લેવાનું છે? જે છે ધારી લેવાનું છે કે એન થીટા બરાબર આલ્ફા. શું ધારી લેવાનું છે? એન થીટા બરાબર આલ્ફા. તો એન બરાબર શું થશે? આલ્ફા ડિવાઈડ થીટા કિંમત મૂકવાની છે. હવે આની અંદર તમે મૂકશો આની ઇક્વેશન 1 આપીને એમાં મૂકો તોય ચાલે. તો શું છે એ હું ખાલી એક્સપ્લેન કરું છું, લખવાનું મટીરિયલમાં વ્યવસ્થિત આપેલું છે એ જ પ્રમાણે લખવાનું છે. તો હવે અહીંયા જે આવે શું આવશે સ્ટેપ? આલ્ફા ડિવાઈડ થીટા કોસ આલ્ફા ડિવાઈડ થીટા માઇનસ 1 રેડી અને સાઈન થીટા માઇનસ આલ્ફા ડિવાઈડ થીટા આલ્ફા ડિવાઈડ થીટા માઇનસ 1 આલ્ફા ડિવાઈડ થીટા માઇનસ 2 અપોન 3 ફેક્ટોરિયલ કોસ આલ્ફા ડિવાઈડ થીટા માઇનસ 3 થીટા સાઈન ક્યુબ થીટા, રેડી? એ પ્રમાણે શું આવશે? હવે અહીંયા માઇનસ છે તો પ્લસ અપ ટુ, અહીંયા પણ માઇનસ છે તો પ્લસ અપ ટુ, રેડી? આના પછી શું કરવાનું છે? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ થીટા ટેન્ડ્સ ટુ 0 એ મૂકો અને સાદુરૂપ એમ આઈ સેમ કન્ડિશન સાઈન એક્સ અપોન એક્સ તો શું આવે? 1 કોસ એક્સ તો શું આવે? 1 જ્યારે એક્સ ટેન્ડ્સ ટુ 0 હોય ત્યારે,
प्रमाणे आनु के सो मर से अल्फा माइनस अल्फा क्यूब बाय थ्री फैक्टोरियल प्लस अल्फा रेस टू फाइव बाय फाइव फैक्टोरियल एवं मर से सो साइन अल्फा नो एक्सपेंशन इन टर्म्स ऑफ अल्फा ओके अपने कोसाइन अने साइन में जो या साइन कोस में जो या अलग अलग एक्सपेंशन जो या तुमने पूछू सो से एरो ध्यान रखो अनु यहां तो यहां सो से कई टर्म्स इन टर्म्स ऑफ साइन थीटा एंड कोस थीटा की इन टर्म्स ऑफ कोसाइन एंड साइन की इन टर्म्स ऑफ अल्फा की तो ये प्रमाणे निर्णय लेवानो होय छे रेडी आना अदर शू करवानो छे तुम्हारे हवे ने की दो एम 10 નું તમારે જાતે કરવાનું છે અહીંયા છે આ પૂરું કરી દેજો અને લાસ્ટ ત્રણ દાખલા આ પતી જાય પછી મટીરીયલ ની અંદરના પ્રથમ ત્રણ દાખલા તમારે તમારી જાતે ગણવાના છે નેક્સ્ટ લેક્ચરનો ચોથા દાખલાથી પાછા બે ત્રણ દાખલાઓ જોશું બીજા તમારે જાતે ગણવાના થોડી હવે સ્પીડ વધારવી પડશે ઓકે બાળકો બાકી ઘરે રહો સુરક્ષિત રહો તૈયારીઓ કરતા રહો બેસ્ટ ઓફ લક